नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ विश्वग्राम शैक्षणिक संकुल वडालनी यूट्यूब चैनल में आप तमाम विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, अपने सामाजिक विज्ञान धोरण 9 प्रकरण 8 भारतना राज्य बंधारण घड़तर अने लक्षणों वीडियो में चर्चा करी थी। एमां शुरुआत में आपणे बंधारणनो अर्थ ने जोयो, त्यारबाद एनु महत्व अने बंधारण घड़तरनी प्रक्रियाने आपणे जोई। तमने मैं जे होमवर्क आप्युं ए पण तमे बधाए કાળજીપૂર્વક કરી લીધું હશે। જે જે અહીંથી હોમવર્ક આપવામાં આવે તે તમારી અલગ નોટબુકની અંદર હોમવર્ક લખતા રહેજો। જ્યારે આપણે શાળા ખુલે ત્યારે આપણે આ બધું હોમવર્ક ચેક કરશું। તેમ છતાંય જે એક પછી એક મુદ્દાઓ આપણે જોઈએ એમાં આપણે ન સમજાયેલા મુદ્દાઓ હોય એ તમે અંડરલાઇન કરી રાખજો અથવા તો કંઈક અલગ બુકની અંદર નોટ કરી રાખજો, જેથી કરીને એ મુદ્દાની આપણે ચર્ચા કરી શકીએ। બંધારણ ઘડતરની પ્રક્રિયા આપણે બહુ સારી રીતે વિગતે જોઈ લીધી, એમાં મહત્ત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરી આપણે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। હવે એના પછીના મુદ્દાની ચર્ચા કરવી છે, આમુખ એટલે શું એની ચર્ચા કરીએ। આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। બંધારણનું મહત્વનું જો કોઈ બાબત હોય તો એ આમુખ છે। આમુખમાં સમગ્ર બંધારણ કઈ રીતે રચાયું છે એની એકદમ હાવ ઝીણવટ અને આછી ઝલક આપી હોય એને આપણે આમુખ કીધું છે। બંધારણની શરૂઆત આમુખથી થાય છે। આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે। જે આમુખમાં જે શબ્દો છે જે આપણે તમારી નોટબુકમાં દેખાશે એ શબ્દો બધા જ એ સમગ્ર બંધારણની અંદર આ તમામ પ્રકારના શબ્દોને લઈ લીધા છે અને એ શબ્દો ઉપર બંધારણની અંદર તમામ પ્રકારની જોગવાઈઓ કરી છે। તમારા નોટબુકની અંદર તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો તમને આ બધા શબ્દો જોવા મળશે। એને જોઈ લો, આગળ 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દોનો ઉમેરવામાં આવ્યા છે, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જેમ જેમ અગાઉ આપણે અગાઉના જે પોઈન્ટમાં આપણે મહત્ત્વની વાત કરી હતી કે સમય બદલાય તો સમયે સમયે બંધારણની અંદર કંઈક ફેરફાર થાય છે, જે સમયે જેવી પ્રકારની જરૂરિયાતો હોય એ પ્રકારના બંધારણની અંદર સુધારા વધારા થતા હોય છે। એમાં 1976ની અંદર 42મો સુધારો એટલે કે 76 સુધીમાં 41 સુધારા થઈ ગયા હતા અને 1976માં 42મો સુધારો થયો છે। ક્યારેક મિત્રો એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકાય કે સમાજવાદી બિનસાંપ્રદાયિક રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય અખંડિતતા જેવા શબ્દો બંધારણના કેટલામાં સુધારામાં કરવામાં આવ્યા, તો આપણી પાસે જવાબ પરફેક્ટ હોવો જોઈએ કે 42માં સુધારામાં આ પ્રકારના શબ્દો ઉમેરવામાં આવ્યા છે। ભારતના બંધારણમાં 42મો સુધારો કઈ સાલમાં થયો, 1976ની અંદર, તો આવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે। તો આ જે કાંઈ સાલની વાત આવે અથવા તો અમુક અમુક પોઈન્ટ્સ હું તમને ઠીક કરાવતો જાઉં
એ બધા જ પ્રકારના પોઈન્ટ સાથે તો તમે મુદ્દાને ટીક કરતા રહેજો. આગળ, અમુક બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. બંધારણની અંદર અમુક હેતુ છે, અમુક ધ્યેય છે, અમુક આદર્શો છે, એ તમામ પ્રકારના જે સિદ્ધાંતો છે આપણા દેશના એને વાચા એટલે કે એક પ્રકારનું બળ આપે છે, એક પ્રકારનું એક શબ્દ આપે છે. બંધારણનું ધ્યેય શું છે, બંધારણનો હેતુ શું છે, કે ભાઈ ભારત દેશ છે તે એકદમ શાંતિમય રીતે તમામ પ્રકારના લોકો, પછી કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, તમામ પ્રકારના લોકો ભારતની અંદર ખૂબ શાંતિથી જીવી શકે, આવો એનું ધ્યેય છે, આવો એનો હેતુ છે, આવો આદર્શ છે. તો એ સિદ્ધાંતોને વાચા આપતું બંધારણ છે. અમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. કલ્યાણ રાજ કે તમામ પ્રકારના નાગરિકોનું કલ્યાણ થાય અને કલ્યાણ રાજ સ્થપાય ભારતમાં, આવા પ્રકારના આદર્શોનું સિદ્ધ કરે છે. અમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. અમુકની અંદર જે બંધારણના ઘડવૈયાઓ હતા, આપણે જે અગાઉની વાત કરી દીધી કે કેટલા સભ્યો હતા કુલ ભારતના બંધારણમાં, 385, એ તમામ પ્રકારના ઘડવૈયાઓ એના સિદ્ધાંતો કેવા હતા, એનું માનસ કેવું હતું, એનો ધ્યેય શું હતો, એ અમુક પરથી એકદમ પરિચય મળે છે આપણને. હવે અમુકનું મહત્ત્વ જોઈએ આપણે. અમુકને બંધારણનો આત્મા કયો છે તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવા કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કદાચ બંધારણના અંદર અમુક પ્રકારના જે કાયદાઓ છે, અમુક પ્રકારની બાબતો છે, એ સમજવા માટે કદાચ કોઈ વ્યક્તિને કદાચ ન સમજાણું હોય તો અમુકની અંદર એની તમામ પ્રકારની વાત કરેલી હશે અથવા તો એને માર્ગદર્શન આપેલું છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં અમુક મદદરૂપ થાય છે. કદાચ કોઈ પણ સરકાર જે કામ કરતું હોય છે, એ કામ કરવામાં કંઈક તકલીફ પડે, કાયદાઓ ઘડવામાં કંઈક તકલીફ પડે તો અમુક છે તે મદદરૂપ થાય છે સંસદને. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને અમુકમાંથી સ્પષ્ટ થાય છે. આમ અમુક બંધારણનો અર્ક છે, એટલે કે મહત્ત્વની બાબત છે, મહત્ત્વનું અંગ છે અમુક છે તે બંધારણ. સમગ્ર બંધારણ તો મહત્ત્વનું પુસ્તક છે જ, પરંતુ જે અમુક છે એનો અર્ક છે, એટલે કે આપણે જેમ કેમ દૂધમાંથી મલાઈ છે એ બહુ મહત્ત્વની કહેવાય, એમ દૂધની અંદરથી મલાઈ જેમ મહત્ત્વની છે, એમ બંધારણના પુસ્તકની અંદર અમુક છે તે અતિ મહત્ત્વનું છે, એનું અર્ક છે એવું આપણે કહી શકીએ. કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંગતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યારે અમુક કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. બંધારણની અંદર તમામ પ્રકારના કાયદાઓ, તમામ પ્રકારના નિયમો, તમામ પ્રકારની બાબતો લખી છે, પણ કદાચ અમુક સમયે એવું થાય કે કાયદા કે કલમ સમજી ન શકીએ આપણે, તો એ કાયદા કે કલમ સમજવા માટે અમુક છે તે અતિ મહત્ત્વનો અંગ ગણી શકાય. આમ અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ પણ સારે છે. હોકાયંત્ર તમને બધાને ખબર છે, હોકાયંત્ર એટલે શું, દિશા આપણને દર્શાવે કે ભાઈ આ દિશામાં, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમાંથી કઈ દિશામાં તમારે જવું છે. તમે હોકાયંત્રની મદદથી તમે તમારી દિશા નક્કી કરી અને તમે જઈ શકો. એ જ રીતે બંધારણની અંદર કોઈ પણ બાબતને સમજવી હોય તો અમુકને પહેલાં સમજી લઈએ તો આપણને બંધારણ સમજવામાં એકદમ સહેલું પડે. આમ અમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. અમુકને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. તો આ આપણું ભારતનું બંધારણ અને ભારતના બંધારણનું બહુ મહત્ત્વનું, અતિ મહત્ત્વનું જો કોઈ અંગ હોય તો એને આપણે અમુક કહી શકીએ. અને અમુક છે તે સમગ્ર ભારતના બંધારણનું
એક માર્ગદર્શક છે અને ભારતના બંધારણને સમજવા માટેનું એક હોકાયંત્ર સમાન પણ ગણતરી કરવામાં આવે છે. તો આપણે આમુખનું મહત્ત્વ પણ સમજી ગયા. હવે આમુખના આધાર સ્તંભો જે છે એને આપણે આવતા વિડીયોમાં લેશું. આમુખના આધાર સ્તંભો મિત્રો, આ જે આધાર સ્તંભોમાં ત્રણ મુદ્દાઓ છે, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, આ ત્રણેય મુદ્દા તમે જરા વાંચી લેજો જેથી કરીને તમને સમજવામાં એકદમ સરળતા રહે. તો આપણે આના પછીના વિડીયોમાં આપણે આ ત્રણ મુદ્દાને જોશું. આમુખના આધાર સ્તંભો ત્યાં સુધી આપણે આજનું રાખીએ, બાકીનું આવતા વિડીયોમાં આપણે જોશું. ધન્યવાદ.